મિત્રો આજે આપણે ધોરણ પાંચમો સ્વાધ્યાય ચેપ્ટર નંબર તેર પહાડીનું રહેઠાણ ધોરણ પાંચમાં તેરમું ચેપ્ટર પહાડીનું રહેઠાણમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું તો પ્રશ્ન નંબર એક તો યોગ્ય વિકલ્પો યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખો પહેલો પ્રશ્ન છે લોનર શું છે તો લોનર એક મોટરસાઇકલ છે મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાણીને કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા મહારાષ્ટ્રથી નીકળેલો ગૌરવ જાણીને કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા તો ગુજરાત અને રાજસ્થાનમાં રાજસ્થાનનું રાજ્યનું પાટનગર એટલે રાજધાની કયું છે તો જયપુર તાશીના ઘરના છાપરા પર સોનેરી પીરું કયું અનાજ સુકવ્યું હતું મકાઈ પ્રશ્ન પાંચ ચોંગાપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે તો ઘેટા અને બકરા પારે છે વધુ ઊંચાઈ પર જતા વાહનોમાં કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે વધુ ઊંચા જઈએ તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે કયા પ્રાણીઓના લોબાસ અને સુરા સુવારા વારમાંથી પશ્ચિના શાલ બનાવવામાં આવે છે તો બકરીમાંથી શું કરે છે વારમાંથી પશ્ચમીના શાલ બનાવવામાં આવી છે પ્રશ્ન આઠ શ્રીનગરમાં આવા પ્રવાસીઓ શ્યામો રહેવાનું વધુ પસંદ કરે છે તો હાઉસબોટમાં વધુ પસંદ કરીએ છે રહેવાનું શામાં પસંદ કરે છે હાઉસબોટમાં પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો ગૌરવ જાણીને જાણીને પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરમાં શરૂ કરી મુંબઈમાં શરૂ કરી ચંગપા જાતિના લોકોએ જે શંકુ આકારનું તંબુ રહે છે તેને ખાલી જગ્યા કહે છે તો રેમ્બો કહે છે ત્રીજો પ્રશ્ન તાસીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું તો તબેલા જેવું લાગતું હતું ચોથો પ્રશ્ન પહાડી પ્રદેશોમાં ચોંગપા જાતિના લોકો ઘેટો બકરો ને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે પહાડીના પ્રદેશોમાં ચોંગપા જાતિના લોકો ગેટો અને બકરો રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે તો લેખા કહે છે પાંચમો પ્રશ્ન હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહે છે તો ખતમ ખંડ કહે છે ચોંગથાંગ દરિયાની સપાટીથી ખાલી જગ્યા મીટર ઊંચાઈએ આવેલું છે તો પાંચ હજાર મીટર ઊંચાઈએ આવેલું છે શ્રીનગરમાં જૂનાગઢમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલો બહાર નીકળે છે તેને ખાલી જગ્યા કહેવાય છે શ્રીનગરના જુનાગરોના ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલો બહારથી નીકળે છે તેને ખાલી જગ્યા કહેવાય છે શું કહેવાય કહેવાય છે ડબ કહેવાય છે પ્રશ્ન નંબર નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો રાઈટ અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ગૌરવ જાનીને પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ કરી હતી ખોટું મનાલી કાશ્મીરમાં આવેલું છે ખોટું લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે એ પણ ખોટું પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ સાચું કારણ કે ઊંચાઈ જતાં પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે પ્રશ્ન પાંચ ચોંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા બકરા સાથે જ ફરતા રહે છે સાચું છઠ્ઠામાં ચંગપાના લોકો મોટા તંબુમાં રહે છે સાચું સાતમામાં શ્રીનગરના મોટા ભાગના લોકો સરોવર કે નદી પર મો ઘર બનાવીને રહે છે ખોટું પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો ડોંગા તો ડોંગાની સામે શું આવશે પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે રેમ્બો રેમ્બો એ આપણે જોઈ ગયા રેમ્બો શું છે ચંગપાના લોકો શંકુ આકારનો તંબુ હોય છે એને શું કહેવાય રેમ રેમ્બો ડબ ત્રીજામાં ડબ તો ડબ શું છે એ જોઈએ આપણે તો ડબ એ દિવાલોની બહાર નીકળ

મારા ગરને બનાવવા માટે સિમેન્ટ ઈટો રેતી કબચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર બે મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યો પસાર થવું પડે છે તો મુંબઈથી કાશ્મીર જવા માટે મુંબઈ દિલ્હી મનાલી લડાખના લેહ ચાંગથાંગનો પહાડી માર્ગ ચાંગથાંગ કારગિલ થઈને શ્રીનગર જવું પડે છે લેહ જેવો લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે લેહ એ ઊંચો અને સૂકો અને ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ પણ કહેવામાં આવે છે ચોથો તાશીનું ઘર કેવું હતું તાશીનું ઘર એ બે મારનું અને પથ્થરોનું બનેલું હતું દિવાલો ગારો અને ચૂનાના જાડ ભી લીપેલી હતી પ્રશ્ન નંબર ચંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે તો ચંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તોબુ બનાવવા ચામડું સ્વેટર અને કોટ બનાવવા મેળવે છે છઠ્ઠો ચાંગપા લોકો સવારી માટે માલવાહન માટે શાનો ઉપયોગ કરે છે તો ચાંગપાના લોકો સપાટી માટે માલવાહન માટે ઘોડા અને યાકના ઉપયોગ કરે છે સાતમો લેખા શું છે તો ચાંગપાના લોકો ગેટાને બકરાને રાખવાની જે જગ્યા હોય છે એને શું કહેવાય છે લેખા કે જે લેખા દિવાલોનો પથ્થરની બનેલી હોય છે ગૌરવ જાતિને લેહમાં શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો તો ગૌરવની જાતિને લેહમાં પર્વત પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસ બોટ રહેવાનો અદ્ભુત અનુભવ થયો નવમો મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર મનાલી એ મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે તો મનાલી એક પહાડી વિસ્તારમાં આવેલું છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોનું ઉત્તર લખો તમારે નવા તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ વસ્તુઓ લઈ તો તેવી દસ વસ્તુઓની યાદી બનાવ તો તમે શું શું લઈ જશો તો શેત્રંજી બે જોડી કપડાં સ્વેટર ધાબરો સ્ટોર્ચ બે દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક પાણી જગ રૂમાલ કેમેરો અને દાંતણ બરાબર તમારે જે જે યાદ આવે તે તમે લખી શકો છો પ્રશ્ન બે તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે તો મારા ઘરનું છાપરું સિમેન્ટ કપચી રેતી અને લોખંડનું બનેલું છે અમે લોકો છાપરાનો ઉપયોગ કપડો સૂકવવામાં અનાજ મુરબ્બા સૂકવવામાં તડકામાં બેસવા ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં તાશી અને તેના પરિવારજનોનો નીચેના મારે રહે છે તેઓ શા માટે આવું કહે છે તો તાસીનાના ઘરે નીચેના મારે કોઈ બારી નથી બારી ન હોવાથી તેઓ નીચેના માર ગરમ રહે છે આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના મારે રહે છે પ્રશ્ન નંબર ચાર તાશીના ગામના લોકો ઘરના છાપરોનો શું ઉપયોગ કરે છે તો તાશીના ગામના લોકો ઘરનો છાપરોનો ઉપયોગ લાલ મરચો સુકવવા નારંગી કેરા જેવા ફળો સૂકવવા મકાઈ ચોખા ડોગર જેવા અનાજ સુકવવા છાણા સૂકવવા કરે છે પ્રશ્ન પાંચ ચંગપાના લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે તો બા બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં તેમના વાર લોબા અને સુવારા બને છે આમ વારમાં બનેલી પશ્મીના શાલ વેચવાથી ચોંગપાના લોકોને સારી આવક થાય છે જેથી ચોંગપાના લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવા લઈ જાય છે પ્રશ્ન નંબર છ ગૌરવભાઈ જાનીની મુસાફરીમાં મુખ્ય સ્તરો જણાવો ગૌરવભાઈ જાણીની મુંબઈ નીકળી દિલ્હી ગયા ત્યાંથી માન મનાલી લડાક લેહ ચંગપા ગયા અને પછી કારગિલ થઈને શ્રીનગર આવ્યા આમ શ્રીનગર જઈને જમ્મુ મુંબઈ પરત ફર્યા સાતમો ગૌરવભાઈ જાણીને મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો તો ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો એક તંબુ પાથરવા માટે એક પ્લાસ્ટિકની શીતરંજી સુવાનો એક બિસ્તર ગરમ કપડાં લોબા સમય સુધી ખરાબ ન થાય તેવો ખાવાની વસ્તુઓ કેમેરો પેટ્રોલ ભરવા કેન તરીકે સામાન લીધો હતો પ્રશ્ન નંબર સાત યોગ્ય ઉત્તર લખો જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પોચ ઉદાહરણ આપો તો કૂતરો એ કૂતરો માણસનો વફાદાર સાથી છે તે આપણા ઘરથી રહેવાથી રખેવાળી કરે છે પછી ગાય ગાય આપણને દૂધ આપે છે છાણ અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે ગાય ધાર્મિક રીતે પણ મહત્ત્વનું પ્રાણી છે ભેંસ તો ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્ત્વ સ્ત્રોત છે દૂધમાંથી દહીં છાસ માખણ ઘી મળે છે બરદ તો બરદ એ ખેતી કરવા માટે ગાડા માટે ઉપયોગી પ્રાણી છે કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે બરદનો ઉપયોગ થાય છે પચમો ઘેટું આપણને ઊન આપે છે આ ઊનમાંથી બનાવનારા ગરમ કપડાંને ઠંડીથી રક્ષણ આપે છે પ્રશ્ન નંબર બે ઘેટો બકરો જેમની પોતાની રૂવાટી સી જરૂર પડે છે સમજાવો હા ઠંડીથી બચવા માટે ઘેટા અને બકરા તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ઘેટો અને બકરાને કુદરતી રીતે રૂવાટી હોય છે આ રૂવાટી તેમની ઠંડી સામે રક્ષણ આપે છે પ્રશ્ન નંબર ત્રણ તમે ચોંગપા અને બાકરવાલ લોકો રહેવા રહેણીમાં કોઈ પણ સમાન અને તફાવતનું અનુમાન કરી શકો છો ચોંગપાના અને બાળ બાકરવાલ લોકોને રહેણી કરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો બંનેની સમાનતા અને તફાવતની નાદ કરો હા ચોંગપાને બાકરવાલના લોકોની રહેણી કરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું જેને લીધે નીચે મુજબ છે તો ચોંગપા એ બાકરવાલના લોકોની રહેણીમાં સમાનતા ખૂબ જ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે બંને જાતિના લોકો બકરીઓ યાક ઘેટા પ્રાણીઓ પર નિર્ભર રહે છે તેઓ પ્રાણીઓને દૂધ ઊનમાં બનેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે ચોંગપા અને બાળ બકરવાલના લોકોનું તફાવત ચોંગપાના લોકો વધારે ઊંચાઈવાળા પહાડીમાં પ્રદેશોમાં રહે છે જ્યારે બાકરવાલના લોકો થોડી ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે ચોંગપાના લોકો વિશેષ પ્રકારની બકરીઓ પારે છે જ્યારે બારક બકરવાલના લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ગેટા પારે ચોંગપાના લોકો બકરીઓને મુલાયમ વારમાં ઉન્મથી શાલ અને સ્વેટર બનાવે છે હવે પ્રવૃત્તિ તો જે પ્રવૃત્તિ તમારે નીચે ઘરેથી કરવાની છે એમાં શું લખ્યું છે ઉત્તર ઉત્તર ભારતમાં વિવિધ પ્રકારની રહેઠાણના ચિત્રો નીચે ચો ચોટાડો અને નીચેના નામ લખો જે તમારે જાતે કરવાનું છે બીજો પ્રશ્ન ચોંગપાના લોકો માલવાહન માટે ઉપયોગી પ્રાણીઓનું યાકનું ચિત્ર નીચે દોરો તો એ તમારે સુખ દોરવાન છે પ્રાણીઓનું યોંગપાન વાહનોનું ચિત્ર એક ઉપયોગી ચિત્ર દોરવાન છે હવે આ ટપકો જોડીને ચિત્ર પૂર્ણ કરો તો આ ચિત્ર પૂર્ણ કરવાનું છે હવે નીચેના વિકલ્પો યોગ્ય પ્રસંગ કરો લેહમાંથી ગૌરવ જાણીને ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જોયો તેને શું કહેવાય છે તો એને ઠંડુ રણ કહેવાય છે તાશીના ગરના છાપરા પરથી મુસાફરે બીજા છાપરા પર કયા ફળો સૂકવે જોયા તો નારંગી અને કેરાના સૂકવતા જોયા મુંબઈ કયા રાજ્યનું પાટનગર અથવા રાજધાની છે તો મહારાષ્ટ્રની રાજધાની છે શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે તો દાલ સરોવર છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો